લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થવાને બે અઠવાડિયા થવા આવ્યા, પરંતુ ભરૂચ લોકસભા બેઠકના ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જંગ યથાવત છે. આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા દબંગ કોણ તે સાબિત કરવા રીતસરના જાહેરમાં નાટક કરી રહ્યા છે. ડેડિયાપાડા તાલુકા પંચાયત પર આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમજ ભાજપના ઉમેદવાર અને સાંસદ એવા મનસુખ વસાવાએ શુક્રવારે પોલિટિકલ ડ્રામા કર્યો. મનસુખ વસાવા ટીડીયુની ઓફિસમાં કેમ સવાલ ઉઠાવી ચૈત્ર વસાવા તાલુકા પંચાયત ઓફિસ પહોંચ્યા, તો મનસુખ વસાવાએ બધાને તાલુકા પંચાયતની ઓફિસ પર પહોંચવાનો આમંત્રણ આપવાનો ચૈતરે આરોપ લગાવ્યો. શાળાના બાળકો પણ નહીં ઝઘડતા હોય એ પ્રકારે સાંસદ અને ધારાસભ્ય જાહેરમાં ઝઘડ્યા, એકબીજાને જોઈ લેવાની ચીમકી આપતા પણ નજરે પડ્યા. આ તમામની વચ્ચે સરકારી અધિકારી અને પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. જોઈએ ધ બેડ પોલિટિકલ ડ્રામા ઓફ નર્મદા ડિસ્ટ્રિક્ટ. તો ડેડિયાપાડાની તાલુકા પંચાયત ઓફિસમાં થયેલા ડ્રામાનો વિવાદ, ડેડિયાપાડાની તાલુકા પંચાયત ઓફિસમાં ડ્રામા થયો. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ જોવા મળ્યું. સાંસદ મનસુખ વસાવાની આ સમગ્ર ડ્રામા મુદ્દે સ્પષ્ટતા સામે આવી છે. ચૈત્ર વસાવા 150 લોકોના ટોળા સાથે આવ્યા હોવાની વાત મનસુખ વસાવાએ કહી, ધારાસભ્યને ન શોભે તે રીતે વર્તન કર્યું હોવાની વાત પણ મનસુખ વસાવાએ કહી છે. તો ડેડિયાપાડાની તાલુકા પંચાયત ઓફિસની બહાર જે ડ્રામા થયો તેને લઈ અને મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી. ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે, જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું, અધિકારીને મારવાનો, જીવીના લોકોને મારવાનું, ફોરેસ્ટના કર્મચારીને મારવાનો, અને પછી આરોપ કે મારા પર ખોટી ફરિયાદ. ગુનો એ કરે છે, દાદાગીરી એ કરે છે. ગઈકાલની ઘટના જુઓ, અમે 10-15 લોકો હતા અને 100-150 ટોળું લઈને આવ્યા. તો ખરેખર ઝઘડો કોણ કરવા માગે છે, વાતાવરણ કોણ દોડવા માગે છે? તો આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માગે છે અને સાવકાર બનવા માગે છે. મનસુખભાઈએ એમના ઇન્સ્ટા, ટ્વિટર અને એક્સ પર પોસ્ટ મૂકીને બધાને આમંત્રિત કર્યા હતા કે તમે ત્યાં પહોંચો, હું પણ પહોંચી રહ્યો છું. એટલે સ્વાભાવિકપણે અમારા પણ ઘણા સમર્થકો અને કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા. અમે સંયમ જાળવીને બધાને શાંતિની અપીલ કરીને પોતપોતાના ઘરે રવાના કર્યા છે. આજે પણ ઘણા લોકોના ફોન આવે છે. કાલે ઉઠીને અહીંનો માહોલ બગડે કંઈ બના બને સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈના પોસ્ટ થકી અમે બધાને આનંદિત કરીએ છીએ એટલે એમની બનશે.